શુભેચ્છાઓ. અને આજે ધનતેરસનો દિવસ હોવા છતાં આપણે પ્રેસ કોન્ફરન્સ માટે સમય ફાળવી એના માટે આપનો આભાર. અને કાલે સવારે 8:30 વાગે અમદાવાદ મહાનગરપાલિકા અને ઓરડાનું સંયુક્ત પ્રોગ્રામ 8:30 વાગે ગોકુલ ખાતે આયોજિત કરવામાં આવે છે. માન્ય મેયરશ્રી દ્વારા તમામ વિગતો આપવામાં આવી છે. આપના પ્રશ્નના અનુસંધાને જણાવવાનું કે ટોટલ 800 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તે આવતીકાલે થવાનું છે. એક રીતે દિવાળીની સ્પેશિયલ આ ભેટ ગણાય અમદાવાદના અને અમદાવાદની આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ માટે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે એની કુલ રકમ 553 કરોડ 72 લાખ 553.72 કરોડ. ઓરડાના જે કાર્યક્રમો છે એનું ટોટલ થાય છે 245 કરોડ 60 લાખ 245.60 કરોડ. ટોટલ આશરે 800 કરોડ થાય છે. મુખ્યત્વે આ કાર્યક્રમોમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અંજલિ ફ્લાયઓવર, જે અમદાવાદ શહેરનું સૌથી લાંબો ફ્લાયઓવર છે, એનું લોકાર્પણ છે. 99 કરોડ આશરે રકમથી આ ફ્લાયઓવરનું નિર્માણ થયું છે. અને આ ફ્લાયઓવરમાં 4 જંકશનને આપણે ફ્લાય થ્રુ કરીએ છીએ એટલે 4 જેટલા જંકશનમાં જે ટ્રાફિકનો પ્રોબ્લેમ થતો હતો એનો નિકાલ આપશે. તાજેતરમાં ઇન્કમટેક્સ ઉપર જે ફ્લાયઓવર થયું હતું અને ત્યાર પછી આવતીકાલે આ ફ્લાયઓવર, આ બેનું લોકાર્પણ થઈને કામ પૂર્ણ થતાં આશ્રમ રોડ સારી એવી સીમલેસ મૂવમેન્ટ ટ્રાફિકનું થઈ શકશે. ઓરડા દ્વારા 2 બીજા ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે રિંગ રોડ ઉપર. એટલે ઓરડા દ્વારા પ્રયાસ થઈ રહ્યું છે કે રિંગ રોડને ટોટલી તબક્કાવાર આપણે આયોજન કરીને, અમારું લક્ષ્યાંક છે કે રિંગ રોડને ટોટલી જંકશન ફ્રી કરી દેવામાં આવે. એટલે રિંગ રોડ ઉપર કોઈ પણ વાહન ચાલક જતું હોય તો એને જ્યાં સુધી રિંગ રોડ ઉપર ચાલે છે ત્યાં સુધી કોઈ પણ ટ્રાફિક લાઇટ સર્કલ નહીં આવે. એટલે તબક્કાવાર ધીમે ધીમે બધા જ સર્કલ ઉપરથી આપણે ફ્લાય થ્રુ કરી દઈએ. જુદી જુદી જગ્યા ઉપર અત્યારે ફ્લાયઓવરનું નિર્માણ સારી ગતિથી ચાલી રહ્યું છે. આ સિવાય સાયન્સ સિટી જંકશન જે ભારત પાસે આવેલું છે અને જુંડાલ, આ 2 જગ્યા ઉપર ફ્લાયઓવરનું પ્લાનિંગ કર્યું છે. એનું બજેટિંગ થઈ ગયું, ટેન્ડર બધું બનાવીને, ટેન્ડર બહાર પાડીને, પ્રક્રિયા સંપૂર્ણ પૂરી કરીને, બોર્ડમાં મંજૂરી આપીને અને વર્ક ઓર્ડર આપીને કરાર કરવા સુધીની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. અને આવતીકાલે ખાતમુહૂર્ત થતાં તાત્કાલિક કામ શરૂ થઈ જશે. જે રીતે ફ્લાયઓવર બનાવવામાં આપણે હવે અત્યારે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ, એ જ રીતે આપણે ધ્યાન હશે મલ્ટીલેવલ કાર પાર્કિંગ માટે પણ. આપણે અત્યાર સુધીમાં 4 જેટલા મલ્ટીલેવલ કાર પાર્કિંગ પ્રહલાદનગર, સિંધુ ભવન, રિવરફ્રન્ટ